સ્ટેક બેંક ઓફ ઇન્ડિયા ફતેપુરા બ્રાન્ચમાં કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા બંધ કરાયેલું પાસબુક પ્રિન્ટિંગ મશીન 25 સપ્ટેમ્બર પછી ચાલુ કરવામાં આવશે. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓનો 11 સપ્ટેમ્બરના રોજ કોરોનાનો ટેસ્ટ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનું રિઝલ્ટ 13 સપ્ટેમ્બરના રોજ આવ્યું હતું, જેમાં 2 કર્મચારી કોરોના પોઝિટિવ જણાયા હતા. બેંકમાં 2 કર્મચારી કોરોના પોઝિટિવ આવતા બેંક સત્તાધીશો દ્વારા બેંક પરિસરમાં મૂકવામાં આવેલી પાસબુક પ્રિન્ટિંગ મશીન ખાતાધારકોની સલામતી અને કોરોના વધુ ફેલાયના તેની સાવચેતી રૂપે બંધ કરવામાં આવ્યું હતું, જેના પગલે ફતેપુરા બ્રાન્ચમાં આવતા ખાતાધારકોને પાસબુક પ્રિન્ટિંગમાં તકલીફ પડતી હતી, જે બાબતે નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો, જેના કારણે આજરોજ તારીખ 23 સપ્ટેમ્બરે અમારા પત્રકાર યાસીનભાઈ ભાભોરે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ફતેપુરા બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર રામ અવતાર જોડે રૂબરૂ મુલાકાત લઈ આ બાબતે પૂછતા મેનેજરે જણાવ્યું હતું કે બેંકના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેના પગલે બેંકનું પાસબુક પ્રિન્ટિંગ મશીન બંધ કરવામાં આવ્યું હતું. ખાતાધારકોમાં સંક્રમણ ના ફેલાય તેમજ ખાતાધારકોની સલામતી જળવાય તેવા હેતુથી આ પાસબુક પ્રિન્ટિંગ મશીન સત્તાધીશોએ બંધ કર્યું છે. 25 સપ્ટેમ્બર સુધી આ પાસબુક પ્રિન્ટિંગ મશીન બંધ રહેશે. 25 સપ્ટેમ્બર બાદ આ પાસબુક પ્રિન્ટિંગ મશીન ફરીથી ચાલુ કરી દેવામાં આવશે, તેમજ મેનેજર ખાતાધારકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ખાતાધારકોએ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને બેંક પરિસરમાં ભીડ કરવી નહીં, તેમજ માસ્ક પહેરવું તથા બેંકની કામગીરી માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બેંક પરિસરમાં પ્રવેશ કરવો. યાસીન ભાભોર, ZSTV, ફતેપુરા.